હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં. આજે આપણે ધોરણ 3 પર્યાવરણની અંદર પાઠ 12 શીખવાનો છે. આપણા કામ, આપણા બધા જ આપણે બધા જ વ્યક્તિઓ કંઈક ને કંઈક રીતે કામ કરતા હોઈએ છે. આપણે ઘરની અંદર ઘર ચલાવવા માટે અથવા કોઈ પણ કામ, આપણી જરૂરિયાતો સંતોષવા માટે આપણે કામ કરતા હોઈએ છીએ. અહીંયા આગળ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ, બધા જ વ્યક્તિઓ કંઈકનું કંઈક કામ કરી રહ્યા છે અને એવી રીતે આપણે પણ કામ કરતા જ હોઈએ છીએ. તો ચાલો એક વાર્તા અહીંયા આપણી છે, આપણે સમજીએ. રમેશ કડિયા કામ કરતો હતો અને દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો અને આજે તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો. રમેશ દરરોજની જેમ નાસ્તો કર્યો, સવારની ચા પીધા પછી ચાની દુકાને આવ્યો અને આજે એની સાથે એનો ભાઈ રાજેશ પણ આવ્યો છે. તે ગામડેથી આવ્યો હતો અને ચાવાળાને તેઓએ ચા આપી અને કહ્યું, લો આ છાપું છે, રાજેશનું છાપું છે. રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેમ કેવી રીતે પસાર કરશો? તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? તમે કંટાળી નહીં જાઓ? રમેશ કહ્યું, ના, મારું કામ પણ કરીશ. જો આસપાસ કેટલા બધા જુદા જુદા કામ કરે છે, આજુબાજુમાં કેટલા બધા વ્યક્તિઓ કામ કરે છે, એનું જોતો જઈશ ને એનું કામ કરતો જઈશ. અરે ના, કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે, કે બધા જ વ્યક્તિઓ પોતાના કામની અંદર વ્યસ્ત છે, પોતાનો સમય ક્યાં જાય છે તેને લોકોને એની પણ ખબર નથી, એની પણ ભાન નથી. એટલા માટે જ એ લોકો પોતાનો સમય ક્યાં વીતી ગયો એની પણ ખબર નથી. પેલો બાળકને જુઓ, તે આજે શાળાએ માટે મોટા પગલાં પડી રહ્યો છે. મોટા મોટા પગલાં એટલે બાળકો જે દોડી રહ્યા છે, એ મોટા મોટા પગલાં દોડી રહ્યા છે. જેમ કે ચંપલ તૂટી ગયું છે એટલે એ બધા દોડે છે અને જુઓ, જેમનું ચંપલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષક છે. જેનું ચંપલ તૂટી ગયું છે, આ બેન આપણે કેસરી સાડીવાળા જોઈ જ રહ્યા છે, એનું ચંપલ તૂટી ગયું છે, શાળાના શિક્ષક છે. કદાચ એમને એટલું મોડું થયું હશે કે જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. એમને મોડું થઈ રહ્યું છે એટલે જે મોચી છે જગ્ગુભાઈ, એ આપણે પહેલા ચિત્રની અંદર જોયું કે જે અહીંયા ચાર રસ્તા પર બેઠા છે આવી રહ્યા, એમની પાસે એ ચંપલ ઠીક કરાવવા એટલે રિપેર કરાવવા માટે જઈ રહ્યા છે. જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. જગ્ગુભાઈ પણ વહેલી સવારથી જ થોડા પૈસા મળી જશે. જગ્ગુભાઈને પણ સવાર સવારમાં થોડા પૈસા, ઘણા પૈસા પણ મળી જશે. ચંપા ફૂલો ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે. ચંપાએ ફૂલો ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે અને પોસ્ટ ઓફિસના કામ કરતી મહિલાઓ તેની પાસેથી દરરોજ ફૂલો ખરીદે છે. પોસ્ટ ઓફિસની અંદર જેટલા પણ બહેનો કામ કરે છે એ બહેનો તેની પાસેથી ફૂલો ખરીદે છે અને બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું અને આજે ટ્રકો સામાન લાવી રહ્યા છે. આજથી ફરીથી કામ શરૂ થયું અને એટલા માટે ટ્રકો એ સામાન લાવી રહ્યા છે કામગીરો, અને ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે. ત્યાં જુઓ, ડૉક્ટર અને નર્સ એક સાથે દવાખાને જઈ રહ્યા છે. જુઓ, રાયજીના તેના ફળો લારી સાથે છે. રાયજી અને તેની લારી બંને ફળો સાથે આવી રહ્યા છે. એક દિવસમાં પોતાની સાથે મમતાને લાવે છે અને મમતા ફળો આપવા અને પૈસાને ઉઘરાવવાને આજુબાજુ દોડે છે. એ પૈસા આપવા અને લેવાનું અને પૈસા ઉઘરાવવાનું કામ કરે છે. નાનું વાંદડે અને તેની દુકાન ખોલી દીધું છે. નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી છે, પણ એની દાઢી બનાવશે અને ચારે દસ રસ્તાની વચ્ચે વચ્ચ ચારે રસ્તાની વચ્ચે વચ્ચે ઇકબાલસિંહ ઊભો છે અને આખો દિવસ તેઓ એમની વિસળ વગાડે છે અને બૂમો પાડે રાખે છે. તમારું વાહન અહીંયાથી ખસેડો,
અરે એ ઓ ભાઈ, અહીંયાથી તમારું વાહન ખસેડો, સાંભળો નહીં, ગાડી દૂર લઈ લો. આમ કહીને નવેશ પોતાના ખાલી કપ મૂકીને તે નજીકની દુકાનો તરફ ગયો અને માણસો ચારે તરફ રસ્તાની અંદર અઠવાડિયે અઠવાડિયે બજારમાં પોતાનો સંગ્રહ વેચવામાં છે તેનો અનુભવ કર્યો. આ વાત હતી રમેશની. કઈ આખા પૂરા દિવસ દરમિયાન લોકો શું કરી રહ્યા છે તેની તપાસ કરે છે, એટલા માટે પાછળ એક બીજી વાત આપી છે. ઘરકામ દીપાલી પણ એક દિવસ જ છોકરી છે, એક એવી છોકરી છે કે જે શાળાએ જતી નથી. ચાલો તેના વિશે જાણીએ. દીપાલીના કુટુંબમાં સૌથી મોટી છે દીપાલી તેના કુટુંબમાં સૌથી મોટી છે. તેના પિતા શાકભાજી વેચે છે અને શાક બજારમાં જવા વહેલી સવારે નીકળી જાય છે. વહેલી સવારે જ માર્કેટ જવા તે નીકળી જાય છે. તેની માતા કેટલાક ઘરના વાસણો ધુએ છે અને તે પણ વહેલી સવારે કામમાં નીકળી જાય છે. દીપાલી અને તેના નાના મોટા ભાઈ બહેનો જમવાનું બનાવે છે અને ઘરની સાફ સફાઈ અને વાસણો કર્યા પછી તેઓ રેડિયો અને સાંભળવાનું ખૂબ જ પસંદ છે. અને જે તે કામ કરતી કરતી ગીતો સાંભળે છે અને કામ કર્યા બાદ ભાઈના પિતાની સાથે મૂકવા જાય છે. ભાઈના પિતાની સાથે સ્કૂલે મૂકવા જાય છે અને પછી એ તો પોતે નાના સુમન અને સોયરાને શાળાએ લઈ જાય છે. એ બંનેના નાના ભાઈઓને શાળાએ મૂકી આવી અને એ પોતે દીપાલી તેની માતાને ઘર કામ કરવામાં મદદ કરી છે અને બપોરે તેને નાના એને મોટા નાના ભાઈઓને બહેનોને ઘરે પાછા લેવા જાય છે અને સાંજે પડોશના બીજા બાળકોને સાંજે સાથે રમે છે અને તેની માતા સાંજે ઘરે મોડા આવે છે. દીપાલી તેના માતાને સાંજના જમ્યા બાદ બનાવવા મદદથી કહે છે અને તેની પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. રાત્રે દીપાલી પથારીમાં સૂઈ જાય, સૂઈને તેની બહેનને શાળાની પુસ્તક વાંચી અને પસંદ કરે છે. જ્યારે તે સૂવે છે ત્યારે તેની બહેનની શાળાની પુસ્તક વાંચી પસંદ કરે છે. તે 3-3 સુધી જ ભણે છે. પણ 3 વર્ષ પહેલાં જ જ્યારે તેના નાના ભાઈઓ જન્મ થયો હતો, જ્યારે એનો ભાઈ નાના ભાઈનો જન્મ થયો હતો, 3 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે થયો હતો અને એટલે તે સાંભળ રાખવા અને દીપાવલી સંભાળ રાખવા માટે દીપાવલી ઘરે રહેવું પડ્યું હતું અને આ કારણથી વધારે ભણી શકી નહીં અને તેને લાગે છે કે પુસ્તક વાંચવાથી તેની જાણવા મળશે કે હવે ફરીથી શાળાએ દાખલ થઈ છે કે નિયમિત શાળાએ જાય છે. અને તે દાખલ થઈ છે અને નિયમિત શાળા પણ જાય છે. તો અહીંયા આપણો પાઠ એ પૂર્ણ થયો. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજું ભણીશું.